संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार विद्यार्थी मित्रों, आज आप जे विषय की चर्चा करवाना छे ए भारत में संवाद तंत्र। अगौना लेक्चर में आप संवाद तंत्र एटले शू, एक तंत्र एटले शू एना विषय जाने गया छे। आजे जे आप चर्चा करवा जई रहा छे ए भारत में संवाद तंत्र। तो भारत में संवाद तंत्र की बात करिए एना पहला संवाद तंत्र एटले शू एनी थोड़ी आप बात करीशुं। संवाद तंत्र एटले बे के तेथी वधारे राज्यों भेगा मळीने पोतानी सार्वभौम सत्ता त्याग करीने ए कायमी संघनी रचना करे छे तेने संवाद तंत्र कहेवामां आवे छे। तो विद्यार्थी मित्रों, संवाद तंत्र एटले के बे के तेथी वधारे राज्यों भेगा मळे अने एक पोतानी जे सार्वभौम सत्ता छे एनो त्याग करे अने एक कायमी करार करे छे जेने आपणे संवाद तंत्र कहीए छीए। पण भारतनुं जे संवाद तंत्र छे एनी वात करीए तो विश्वना बीजा बधा संवाद तंत्रों करता भारतनुं संवाद तंत्र थोड़ी रीते जुदुं पड़े छे। कारण के आपणे अगाउ हमणां जोयुं के संवाद तंत्र एटले बे के तेथी वधारे राज्यों भेगा मळीने करवामां आवेलो करार छे अने पोतानी सार्वभौम सत्तानो त्याग करीने। तो भारतनुं संवाद तंत्र छे એ ભારતના સંવાદતંત્રની રચના આપણે આ રીતે થઈ નથી કે આપણે બધા રાજ્યો ભેગા મળીને પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કર્યો અને એક કાયમી કરારની રચના કરી, એવું આપણા ભારતમાં જોવા મળ્યું નથી। આમ સામાન્ય રીતે બીજા બધા અમેરિકામાં સંવાદતંત્ર છે, કેનેડામાં સંવાદતંત્ર છે, ઓસ્ટ્રેલિયામાં સંવાદતંત્ર છે, જ્યાં જ્યાં સંવાદતંત્ર છે ત્યાં રાજ્યો ભેગા મળીને એક કરાર કરે છે। પણ એટલે એકીકરણની પ્રક્રિયા દ્વારા સંવાદતંત્રની રચના થાય છે। ભારતમાં જે સંવાદતંત્ર છે એ આપણે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા દ્વારા આપણે ત્યાં સંવાદતંત્રની રચના કરવામાં આવી છે। પહેલાં જે સામ્રાજ્યવાદી એકમ રાજ્યો હતા એનું એકીકરણ કરીને બંધારણ દ્વારા લોકશાહી સંઘની રચના કરીને આપણે સંવાદતંત્રની રચના કરી છે। ઐતિહાસિક થોડોક એનો પરિપ્રેક્ષ્યની આપણે વાત કરીએ તો મોન્ટેગ્યુએ જે કંઈ સુધારા સૂચવ્યા ત્યારે પણ એમાં પણ સંવાદતંત્રનો થોડા ઘણો અસ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો। સાયમન કમિશનને પણ જે કંઈ ભલામણો કરી એમાં સંવાદતંત્રનો ઉલ્લેખ જોવા મળે છે, સ્પષ્ટ ઉલ્લેખ। 1931ની ગોળમેજી જે પરિષદ થઈ એ પરિષદોમાં પણ સંવાદતંત્ર વિશે રજૂઆત કરવામાં આવી, એટલે કે 1918થી 1931 સુધીના ગાળામાં સંવાય ખ્યાલ સ્પષ્ટ થવા લાગ્યો, એટલે કે એને પોષણ મળ્યો અને 1935ના કાયદામાં ભારત માટે સંવાદતંત્રી પ્રથાનો સ્વીકાર કરવામાં આવ્યો। અને જ્યારે આપણો દેશ આઝાદ થયો 1947માં અને પછી જ્યારે આપણું ભારતનું બંધારણ રચવામાં આવ્યું ત્યારે સ્પષ્ટપણે કેન્દ્રના ચડિયાતાપણાવાળું સંવાય માળખું એનો આપણે સ્વીકાર કર્યો। વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં આજે લો કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય પણ ઉપસ્થિત છે, એમનો પણ આપણને એમના જ્ઞાનનો લાભ આપણને આજે મળવાનો છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાહેબે વાત કરી કે 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એટલે કે જે બ્રિટન શાસન દરમિયાનમાં છેલ્લું અને આખરી બંધારણ હતું, જે છઠ્ઠું બંધારણ હતું, એના દ્વારા આપણે સમવાય ખ્યાલનો સ્વીકાર કરેલો। હવે આપણો દેશ જ્યારે આઝાદ થયો તો આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ વિશાળ દેશ છે, એની સંખ્યા પણ વિશાળ છે અને આપણા ભારતમાં જુદા જુદા ધર્મના જ્ઞાતિના લોકો વસે છે, જુદા જુદો કલ્ચર અપનાવે છે, એમની ભાષા પણ જુદી જુદી છે, એટલે આપણે અનેક વિવિધતામાં એકતા લાવવાની હતી। હવે આ બધું કાર્ય શક્ય બનાવવા ઉપરાંત ગાંધીજીનું જે સ્વપ્ન છે કે મારું ભારત આઝાદ ભારત એવું હોવું જોઈએ કે જેમાં ગરીબમાં ગરીબ લોકોને અને સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે અમીર હોય કે ગરીબ હોય, દરેકને એવું લાગવું જોઈએ કે આ મારું ભારત છે, આ મારા અધિકારો છે અને મારા માટે જ મારું રાષ્ટ્ર છે। તો આ બધી જ બાબતોને એક સાથે રાખી અને આપણે ચાલવાનું હતું। તો આપણી બંધારણ સભા સમક્ષ જ્યારે 1935નું બંધારણ હતું તો એને ધ્યાનમાં રાખીને આપણે બહુલતામાં એકતા લાવવાનું એક ભગીરથ કાર્ય કર્યું, એટલે મિત્રો મારી દ્રષ્ટિએ એમ કહી શકાય કે બહુલતામાં એકતા લાવવાનું, વિસંવાદિતામાં સંવાદિતા સ્થાપવાનું અને સ્થાનિકવાદમાં રાષ્ટ્રીયતા પ્રગટાવવાનું કાર્ય ભગીરથ કાર્ય એટલે સમવાય તંત્ર।
હવે આપણે આ ખ્યાલને સુપેરે અપનાવ્યો અને આપણા જે બંધારણના આમુખમાં આપણે આર્થિક રાજકીય સામાજિક ન્યાયની જે વાત કરી એ આર્થિક રાજકીય સામાજિક ન્યાય આપવાનું કાર્ય પણ આપણે કરવાનું હતું, રાષ્ટ્રીય એકતા પણ જાળવવાની હતી, અખંડિતતા પણ જાળવવાની હતી, દરેકને પોતાના ધર્મનું પાલન થાય એ બાબતને પણ ધ્યાનમાં રાખવાનું હતું. તો આ બધી વિકટ સમસ્યાઓને સાચવીને આપણે એક એવા બંધારણીય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો કે જે આ બધી જ બાબતો એક જ સરકાર ક્યારેય કરી ન શકે. હવે જો એક જ સરકાર ન કરી શકે તો બે સરકાર જો આ કરવા જાય તો પણ એ સંઘર્ષ કરીને તો ક્યારેય ન કરી શકે. એટલે બંને સરકાર વચ્ચે વિશ્વાસના સંબંધો પ્રગટે, એક સામાજિક સુવ્યવસ્થા સ્થપાઈ રહે એવા આશયથી આપણે કેન્દ્રગામી એટલે કે મજબૂત કેન્દ્રગામી વ્યવસ્થાવાળું આપણે સમવાય તંત્ર સ્વીકાર્યું કે જે કેન્દ્રમાં મજબૂત, અને આપણે ઇતિહાસ જોયો છે, આપણી ભૌગોલિક પરિસ્થિતિ અને આપણી ઐતિહાસિક બાબતોને જો આપણે જોઈએ છીએ અને ધ્યાનમાં લઈએ છીએ તો આપણે એ સ્પષ્ટ છે કે જ્યારે જ્યારે આપણું કેન્દ્રનું શાસન નબળું પડ્યું છે ત્યારે ત્યારે વિદેશી શાસને ચોક્કસ આપણા રાષ્ટ્ર પર આક્રમણ કર્યું છે. એટલે આવી પરિસ્થિતિને દૂર કરવા માટે આપણે વિસંવાદિતામાં સંવિધતા સાધી અને સ્થાનિકવાદમાં રાષ્ટ્રીયતા પ્રગટાવી એક ભગીરથ કાર્ય કરીને મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર શાસન આપણે સ્વીકાર્યું છે. મિત્રો, કોઈ પણ શાસન હોય એ સમવાયતંત્રી હોય કે એકતંત્રી હોય એના વિશિષ્ટ લક્ષણો અવશ્ય હોય છે, અને કેટલાક લક્ષણો એવા છે કે જે એકતંત્રી શાસનમાં હોવા જોઈએ અને કેટલાક લક્ષણો એવા છે કે જે સમવાયતંત્ર શાસનમાં હોવા જોઈએ. જ્યારે આપણે ફેડરાલિઝમની વાત કરીએ છીએ, સમવાયતંત્રની વાત કરી રહ્યા છીએ, ત્યારે એના કેટલાક વિશિષ્ટ લક્ષણો હોય છે અને સામાન્ય રીતે જે ત્રણ વિશિષ્ટ લક્ષણો છે એ સમવાયતંત્રી શાસનમાં અવશ્ય હોવા જોઈએ એની મિત્રો આજે અત્યારે આપણે ચર્ચા કરીશું. તો સમવાયતંત્રના વિશિષ્ટ લક્ષણો માટે હું પુરોહિત સાહેબને વાત કરીશ. સરસ, ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય બહુ સરસ વાત કરી કે ભારતમાં સમવાયતંત્ર છે. તો આપણે જ્યારે આઝાદ થયા 1947માં તો એ વખતે આપણો ભારત રાષ્ટ્ર એમાં અનેક પ્રકારની વિવિધતા, ભારત એક અનેક પ્રકારની વૈવિધ્યસભર રાષ્ટ્ર છે, અનેક પ્રકારની વિવિધતા ધરાવતો રાષ્ટ્ર છે, ભાષાની વિવિધતા છે, પ્રદેશની વિવિધતા છે, બોલીઓની સંસ્કૃતિઓની આમ અનેક પ્રકારની વિવિધતા છે. તો વિવિધતાની પણ સાચવણી થાય, એમનું અસ્તિત્વ, એમનું સાતત્ય, એમનું સંવર્ધન અને સાથે સાથે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પણ મજબૂત બને, તો આ બંનેના સમન્વય રૂપે આપણે ત્યાં સમવાયતંત્ર પ્રથા એ જ એક સારો અને યોગ્ય વિકલ્પ આપણા બંધારણના ઘડવૈયાઓને લાગ્યો અને આપણે સ્વીકાર્યો. હવે આપણે ભારતીય બંધારણ કેવા પ્રકારનું છે, એમની લાક્ષણિકતાઓ શું છે, એમની ખાસિયતો શું છે, એની આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, કોઈપણ દેશમાં જ્યારે સમવાયતંત્ર હોય તો ત્રણ પ્રકારની લાક્ષણિકતાઓ એ હોવી જોઈએ, અનિવાર્ય છે એમ માનવામાં આવે છે. અમેરિકાનું સમવાયતંત્ર હોય, કેનેડાનું હોય, ઓસ્ટ્રેલિયાનું હોય, ત્યાં જે સમવાયતંત્ર છે ત્યાં ત્રણ પ્રકારની જે એની પૂર્વશરતો છે એ અનિવાર્ય છે. સૌથી પહેલી એની પૂર્વશરત છે કે સમવાયતંત્રમાં લેખિત અને સર્વોપરી બંધારણ હોવું જોઈએ. બીજું છે કે સત્તાનું સ્પષ્ટ વિભાજન થયેલું હોવું જોઈએ. અને ત્રીજું છે કે સ્વતંત્ર અને સર્વોચ્ચ ન્યાયતંત્રની હાજરી એ હોવી જોઈએ. આ ત્રણ એકદમ આવશ્યક અનિવાર્ય એની પૂર્વશરતો છે. હવે ભારતના બંધારણની વાત કરીએ તો ભારતના બંધારણમાં પણ સૌથી આપણે પહેલી લાક્ષણિકતાને કહી શકીએ કે ભારતનું બંધારણ એ લેખિત અને સર્વોપરી છે. આપણે જોઈશું 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો, ત્યારબાદ આપણે ત્યાં એક બંધારણ સભાની રચના કરવામાં આવેલી જે આપણે શું જાણીએ છીએ, અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષપણા હેઠળ બંધારણ સભાએ આપણું બંધારણ તૈયાર કર્યું. તો એ બંધારણ લેખિત છે. બ્રિટન છે તો બ્રિટનમાં એકતંત્ર છે અને એનું બંધારણ અલેખિત છે. તો એકતંત્રી સરકાર માટે અલેખિત બંધારણ ચાલે, પણ ભારતમાં સમવાયતંત્ર છે, અમેરિકામાં સંવાદતંત્ર છે, તો અમેરિકાનું બંધારણ પણ લેખિત છે. કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં તમે ઉદાહરણો આપી શકો છો કે જ્યાં જ્યાં સંવાદતંત્ર છે ત્યાં લેખિત બંધારણ હોવું જોઈએ અને બંધારણ એ સર્વોપરી હોવું જોઈએ. બંધારણની સર્વોપરીતાનો આપણે સ્વીકાર કરવામાં આવ્યો છે. તો લેખિત શા માટે હોવું જોઈએ? તો સંવાદતંત્રમાં બે પ્રકારની સરકારો હોય છે, એક કેન્દ્ર સરકાર અને બીજી રાજ્ય સરકાર. હવે જ્યારે સંવાદતંત્રની રચના કરવામાં આવે છે ત્યારે રાજ્યો ભેગા મળીને પોતાની જે સાર્વભૌમ સત્તા છે એનો ત્યાગ કરે છે અને કેન્દ્રને જે સત્તા છે બંને વચ્ચે એ બંધારણમાં નિહિત કરવામાં આવે છે. અને એટલા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે કંઈ સમજૂતી થાય એ લેખિત સ્વરૂપે હોય, કારણ કે આખરે તો એક કરાર છે, એક સમજૂતી છે, તો એ લેખિત સ્વરૂપે હોય તો રાજ્યોને એમ લાગે છે કે અમારી સ્વાયત્તતા જે છે એ જળવાઈ રહેશે.
बीजों लेखित स्वरूपे हो तो एमां बारोबार स्पष्टता और चौक्सता हो जारे जारे पण कंईपण अविश्वास ऊभो थाय के बने वच्चे राज्य राज्य वच्चे के राज्य अने केन्द्र वच्चे जारे जारे कोईपण प्रकारनी गैरसमज ऊभी थाय कोई गूंचवाड़ो ऊभो थाय कोई संघर्ष ऊभो थाय कोई तकरार ऊभी थाय तो लेखित बंधारण होय तो एमां परस्पर विश्वास पण जळवाई रहे छे अने स्पष्टता एनी जळवाई रहे छे એટલે રાજ્યોનો એક પ્રકારનો વિશ્વાસ એમાં જળવાઈ રહેતો હોય છે એટલે લેખિત બંધારણ અને બંધારણ એ આપણો પવિત્ર દસ્તાવેજ છે એટલે લેખિત સ્વરૂપે હોય તો એમાં કોઈ પણ પક્ષ ભલે ગમે તેટલી સ્પષ્ટ બહુમતી ધરાવતો હોય તો પણ એમાં ચેડા કરી શકતો નથી એટલે એક પ્રકારનું વિશ્વાસનું વાતાવરણ અને ચોક્કસતા અને સ્પષ્ટતા એ લેખિત બંધારણથી આવતી હોય છે એટલે આપણે ત્યાં ભારતમાં પણ આપણે લેખિત બંધારણનો સ્વીકાર કર્યો છે બીજું કે બંધારણ સર્વોપરી છે હવે આપણે હમણાં જોયું કે સંવાદતંત્રમાં બે પ્રકારની સરકારો હોય છે એક કેન્દ્ર સરકાર અને બીજી એકમ સરકારો તો પ્રશ્ન એ થાય કે સંવાદતંત્રમાં ચડિયાતું કોણ કેન્દ્ર સરકાર ચડિયાતી કે એકમ સરકારો ચડિયાતી પરંતુ સંવાદતંત્રનું પાયાનું જે હાર્દ છે એમાં સમકક્ષ અને સમાંતર સરકારોનો ખ્યાલ છે એટલે બંને સરકારો સમકક્ષ હોવી જોઈએ કેન્દ્ર સરકાર પણ ચડિયાતી નહીં રાજ્ય સરકારો પણ ચડિયાતી નહીં એક ચડિયાતી બીજી ઉતરતી એવું નહીં પણ સમકક્ષ સરકારો સમાંતર સરકારો બરોબરીયા સરકારો એ હોવી જોઈએ એવો ખ્યાલ એનું હાર્દ છે સંવાદતંત્રનું તો જો કેન્દ્ર સરકારને સર્વોપરિતા આપવામાં આવે તો એ એકતંત્રી સરકારની લગભગ નજીકની વ્યવસ્થા બની જાય રાજ્યોને એકમ રાજ્યોને જો સર્વોપરિતા આપવામાં આવે તો એ સમૂહતંત્રમાં ફેરવાઈ જાય એટલે કે સમૂહતંત્ર પ્રકારનું બની જાય અને બંને વચ્ચે સમકક્ષતા લાવવા માટે સમાનતા લાવવા માટે આપણે ત્યાં બંધારણની અંદર આપણે સર્વોપરિતા સ્થાપિત કરી છે એટલે બંધારણ એ સર્વોપરી છે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકારની કોઈપણ શાખા હોય કે રાજ્ય સરકારની કોઈપણ શાખા હોય એ બંધારણ દ્વારા જે કંઈ સત્તા પ્રાપ્ત કરે છે એ બંધારણીય સત્તા મર્યાદામાં રહીને જ દરેકે કાર્ય કરવાનું છે અને જ્યારે જ્યારે એમાં કોઈ નિરાકરણ પેલો પ્રશ્ન ઊભો થાય કે સમસ્યા ઊભી થાય તો બંધારણનો આશરો લઈને એનો સુખદ સમાધાન કરવામાં આવે છે એટલે બંધારણ એ સર્વોપરી છે સૌથી અગત્યની લાક્ષણિકતા ભારતીય બંધારણની લેખિત અને સર્વોપરી બંધારણ બીજી જે લાક્ષણિકતા છે એ સત્તાનું સ્પષ્ટ વિભાજન ક્લિયર કટ ડિવિઝન ઓફ પાવર્સ મિત્રો આ બિલકુલ ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે સંવાદતંત્ર હોય બે પ્રકારની સરકારો હોય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તો બંને વચ્ચે સત્તાનું વિભાજન પણ થવું જોઈએ અને સ્પષ્ટ વિભાજન થવું જોઈએ તો પોતપોતાના કાર્યો કયા છે ફરજો કયા છે એનો પણ ખ્યાલ આવે તો કાર્યમાં પણ ચોક્કસતા આવે પોતાની જવાબદારીનો ખ્યાલ આવે અને પરસ્પર સંઘર્ષ થવાની શક્યતા બહુ ઓછી રહે છે તો ભારતમાં જે સત્તાનું વિભાજન કરવામાં આવેલું છે એ યાદી પ્રથાની રીતે લીઝ સિસ્ટમ દ્વારા આપણે સત્તાનું વિભાજન કર્યું છે આમ તો વિશ્વના સંવાદતંત્રનો તમે અભ્યાસ કરો તો સત્તાનું જે વિભાજન છે એ ત્રણ રીતે થઈ શકે છે એક અમેરિકન મેથડ ફોર ડિવિઝન ઓફ પાવર્સ કેનેડિયન મેથડ ફોર ડિવાઇડિંગ ઓફ પાવર્સ અને ઇન્ડિયન મેથડ ઓફ ડિવાઇડિંગ ઓફ પાવર્સ ત્રણ પ્રકારની એ પદ્ધતિઓ છે અમેરિકાની પદ્ધતિ એવી છે કે અમેરિકામાં કેન્દ્ર સરકારની જે કંઈ સત્તાઓ છે કાર્યો છે એનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવે છે અને બાકી જે કંઈ શેષ સત્તાઓ છે એ રાજ્ય સરકારને સુપરિત કરવામાં આવે છે કેનેડામાં એવું છે કે એકમ સરકારની જે કંઈ સત્તાઓ છે એનો જ માત્ર બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવે અને બાકીની જે શેષ સત્તાઓ છે એ કેન્દ્રને સોંપવામાં આવે તો ભારતની પદ્ધતિ છે એ બંનેના કરતાં થોડી જુદી છે ભારતમાં આપણે એવું કર્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની સત્તાનો ઉલ્લેખ બંધારણમાં કર્યો અને એ યાદી પ્રથાની રીતે તો ત્રણ પ્રકારની યાદીઓ આપણે બનાવી છે જે પરિશિષ્ટ બંધારણના પરિશિષ્ટ જે શેડ્યુલ 7 છે પરિશિષ્ટ 7માં આપણે ત્રણ યાદીઓ મૂકી છે સૌથી પહેલી યાદી છે એ સંઘયાદી આપણે એને કહીએ છીએ કે યુનિયન લિસ્ટ કેન્દ્ર યાદી સંઘયાદી સમવાયાદી અથવા યુનિયન લિસ્ટ એવા નામથી એને ઓળખીએ છીએ આપણે જેમાં 97 વિષયોનો સમાવેશ થાય છે બીજી જે યાદી છે એ સ્ટેટ લિસ્ટ રાજ્ય યાદી છે અને ત્રીજી છે એ સંયુક્ત કે સહવર્તી યાદી કનકરન્ટ લિસ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ હવે કેન્દ્ર યાદીમાં જે આખા રાષ્ટ્રને સ્પર્શતી બાબતો છે એનો સમાવેશ થાય છે જેમ કે સંરક્ષણ વિદેશ નીતિ રેલવે ચલણી નાણું તાર ટપાલ ટેલિફોન ભૂમિદળ હવાઈ દળ નૌકાદળ રિઝર્વ બેંક જળમાર્ગ વિદેશી હુણિયામણ જે ફોરેન એક્સચેન્જ છે ઇલેક્શન્સ ચૂંટણીઓ કંપનીઓ
वाहन व्यवहार, संदेशा व्यवहार, करवेरा, आवकवेरो आवा जे राष्ट्रने स्पर्शती बाबतो छे एनो समावेश ए केन्द्र यादीमां थाय छे। राज्ययादीना जे विषयों छे एमां प्रादेशिक महत्व जे छे एने स्थान आपवामां आवे छे। प्रादेशिक महत्वनुं जेम के जाहिर स्वास्थ्य, जाहिर व्यवस्था, पोलिस, स्थानिक स्वराज्यनी संस्थाओं, जंगलों, सिंचाई, नहरों, दवाखाना, मनोरंजन वगैरह विषयों जेवा 66 जिला विषयों જંગલ શિક્ષણ અને અન્ય વિષયોને કંકરણ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે, એ કઈ વાત છે, સાચી છે? હા, બિલકુલ। 42મા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણ અને જંગલના જે વિષયો છે એ સહવર્તી યાદીમાં મૂકવામાં આવ્યા છે। હવે સહવર્તી યાદીની વાત કરીએ, કનકરન લિસ્ટ, તો એમાં ફોજદારી કાયદો, ફોજદારી કાર્યવાહી, લગ્ન, છૂટાછેડા, નાદારી, દેવાળું, વર્તમાનપત્ર, ટ્રસ્ટ, દવાઓ, મજૂર કલ્યાણ, શિક્ષણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે। સહવર્તી યાદી ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદો ઘડી શકે છે। હવે પુરોહિત સાહેબ, અહીંયા એક પ્રશ્ન એ થાય કે કંકરણ લિસ્ટમાં જો કેન્દ્ર પણ કાયદો ઘડી શકે અને રાજ્ય પણ કાયદો ઘડી શકે તો બંનેના કાયદાઓ રિફ્લેક્ટ થાય, મતલબ કે પરિસ્થિતિ એવી થાય કે બંને વચ્ચે સંઘર્ષ પેદા થાય, તો પછી એવા સમયે આપણે કયા કાયદાને જે કાયદો ઘડવામાં આવેલો હોય એ કેન્દ્રનો કાયદો માન્ય રાખવો કે રાજ્યનો કાયદો માન્ય રાખવો, એવી પરિસ્થિતિ સર્જાય તો એ સહવર્તી યાદીમાંથી કયો કાયદો માન્ય ગણવામાં આવે? એમાં એવું છે કે સહવર્તી યાદીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદો ઘડી શકે છે, પરંતુ એક જ વિષય ઉપર બંને સરકારો એક સાથે કાયદો ઘડે તો પરિસ્થિતિ વિરોધાભાસ ઊભા થાય, સ્વાભાવિક છે। પણ આવી પરિસ્થિતિમાં કેન્દ્રનો કાયદો એ અમલમાં રહે છે અને રાજ્યનો કાયદો જેટલા અંશે કેન્દ્રના કાયદાથી વિરુદ્ધ જતો હોય, વિપરીત જતો હોય, એટલા અંશે એ ગેરબંધારણને રદબાતલને ગણવામાં આવે છે અને આ કાયદો એક વર્ષ સુધી અમલમાં એ રહી શકે છે।